ધોરણ 9 ની અંદર આપણે સંસ્કૃતમાં પદ્ય નંબર 19 મુ ચાલતું હતું, એના તમને મેં 5 શ્લોકો શીખવાડેલા એટલે વિનોદ પદ્યાની. એ વિનોદ પદ્યાની પછીના જે બાકીના જે શ્લોકો છે, શ્લોક નંબર 5 થી 8 7 થી 8, એ 7 થી 8 આપણે જે 3 શ્લોકો છે આજે શીખીશું. જો પાન નંબર 76 ઉપર જો, એકોનવિંશતિ સ્ત્રીનામ સ્નાનાર્થમ શર્યુમ ગતાહ વિશતિ પુનઃ આયાતા એકો વ્યાઘ્રેન ભક્ષિતા. શું કહે છે તો, એકોનવિંશતિ, એકો એટલે એક, એકો એટલે કે એક પુરુષ, અને વિશતિ એટલે કે 20, સ્ત્રીનામ એટલે કે સ્ત્રીઓ, એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાનાર્થમ એટલે કે સ્નાન કરવા માટે, શર્યુમ એટલે શર્યુ નદીએ, ગતાહ એટલે કે ગયા. એકો પછી નવ શબ્દ છૂટો પાડી દીધો છે. જો એકોનવિંશતિ, એકો એટલે એક પુરુષ, અને વિશતિ એટલે કે 20 સ્ત્રીનામ એટલે કે સ્ત્રીઓ સ્નાનાર્થમ એટલે સ્નાન કરવા માટે, શર્યુમ ગતા શર્યુ નદીએ ગયા. વિશતિ એટલે કે 20 સ્ત્રીઓ પુનઃ આયાતઃ, પુનઃ એટલે કે પાછી, આયાતઃ એટલે કે આવી, 20 સ્ત્રીઓ પાછી આવી. વ્યાઘ્રેન એટલે કે વાઘે, વ્યાઘ્રેન એટલે કે વાઘે, એકો એટલે એક પુરુષનું, ભક્ષિત એટલે કે ભક્ષણ કર્યું, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. એકોનવિંશતિ સ્ત્રીનામ સ્નાનાર્થમ શર્યુમ ગતાહ, એક પુરુષ અને એક અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે શર્યુ નદીએ ગયા. વિશતિ પુનઃ આયાતા, 20 સ્ત્રીઓ પાછી આવી. વ્યાઘ્રેન એકો ભક્ષિત, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. તો પાછો શ્લોક આપણે જો, એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે શર્યુ નદીએ ગયા, 20 સ્ત્રીઓ પાછી આવી, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. તો આ 6 નંબરનો જે શ્લોક છે, જો હવે અહીંયા આગળ જો, એ એકોનવિંશતિ જો ગણવા જઈએ ને, એકો અને ન શબ્દ છૂટો પાડી દીધો, પણ ન ભેગો કરી દઈએ, એકોનવિંશતિ એવો શબ્દ લઈએ, એકોનવિંશતિ શબ્દ જો ભેગો કરી દઈએ તો શું થાય, સ્ત્રીઓમાંની 29 સ્ત્રીઓ થાય. શું થાય, સ્ત્રીઓમાંની 29 સ્ત્રીઓ થાય, પણ એ ન છૂટો પાડી દીધો એટલે અર્થ આખો બદલાઈ ગયો છે. જો ત્યાર પછી જો 7 નંબરનો શ્લોક જો, પ્રથમમ હિત્વા તુરહ અહમ, પ્રથમમ ઇત્વા એટલે કે પહેલા અક્ષરને છોડીને, તુર અહમ, અહમ એટલે હું, તુર એટલે કે તુર છું, પ્રથમમ હિત્વા પહેલા અક્ષરને છોડીને, અહમ તુરહ હું તુર છું. પછી કહે છે જો, મધ્યમમ વિમના, મધ્યમ અક્ષર વિના, ચરહ અશ્મિ, અશ્મિ એટલે કે હું, ચરહ એટલે કે ચર છું, મધ્યમ અક્ષર વિના હું ચર છું. આદ્ય એટલે આદ્ય, મધ્ય એટલે મધ્ય, અને અંતિમ યુક્ત હિ, અંતિમ અક્ષરોથી, યુક્ત એટલે કે જોડાયેલો, આદ્ય મધ્ય ચ અંતિ યુક્ત, આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી યુક્ત એટલે કે જોડાયેલો, જોડાયેલો. કો ભવાની, હું કોણ છું, કો એટલે કોણ, ભવા મિલે હું છું, હું કોણ છું. ભો વદંતુ, અરે ઓ કહો, અરે કહો, અરે ઓ કહો એમ કહે છે. પ્રથમમ હિત્વા અહમ તુરહ, પહેલા અક્ષરને છોડીને હું તુર છું. મધ્યમમ વિના ચરહ અશ્મિ, મધ્યમ અક્ષર વિના હું ચર છું. આદ્ય એટલે આદ્ય, મધ્ય એટલે મધ્ય, અંતિમ હિ એટલે અંતિમ, યુક્ત એટલે અક્ષરોથી યુક્ત એટલે કે જોડાયેલો, આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો.
को भवामि हूँ कौन छु हो वदंतु अरे ओ कहो। तो हमसा अर्थ होता है जो पहला अक्षर ने छोड़ी ना हूँ तूर छू अने मध्यम अक्षर विना हूँ कौन छू चौर छू शू थाय मध्यम अक्षर विना हूँ शू छू चौर छू तो अक्षर होता है जो चतुर था होता है चतुर जो आखो पहला अक्षर ने छोड़ीने हूँ तूर छू पहला अक्षर ने छोड़ीने हूँ छू तूर से पहला अक्षर ना आवे पहला अक्षर ना आवे तूर अने मध्यम अक्षर विना हूँ चौर छू चौर एले वच अहीं तूर एले तू का नाखो तो मध्यम अक्षर विना हूँ कौन छू चौर छू तो जो पाछलो अहीं र र कागन हुआ चर चर एले चतुर शब्द थाय पहला अक्षर ने छोड़ीने हूँ तूर छू मध्यम अक्षर विना हूँ चर छू आद्य मध्य अने अंतिम अक्षरो थी जोड़ायेलो हूँ कोण छू अरे वो कहो तो आ शब्द ना शू थाय चतुर थाय। त्यार पछी आठमा नंबर नो श्लोक जो राजेंद्र हे हे राजश्रेष्ठ राजेंद्र ले हूँ हे राजश्रेष्ठ अहम च त्वम हूँ अने त्वम एले के तू हूँ अने तू आपणे बन्ने लोकनाथ भाव आवु भाव अपी आपणे बन्ने लोकनाथ छीए। राजेंद्र हे राजश्रेष्ठ अहम च त्वम हूँ अने तू आपणे बन्ने लोकनाथ आवु भाव अपी बन्ने लोकनाथ छीए। पछी कहे जो ब्रह्मवि अहम अहम एले हूँ पोते बहुरी एले के बहुरी समास मां छू हूँ पोते बहुरी समास मां छू अने भवान एले के तमे अने भवान एले के तमे षष्ठी तत्पुरुषो अने तमे षष्ठी तत्पुरुष समास मां छू। राजश्रेष्ठ हे राजश्रेष्ठ हूँ अने तू आपणे बन्ने लोकनाथ छीए अहम बहुरी हूँ परंतु हूँ पोते बहुरी समास मां छू अने भवान षष्ठी तत्पुरुष राजन अने तमे षष्ठी तत्पुरुष समास मां छो। तो अहीं आगळ जो आखो समासना नामो लीने बनायेलो छे। जो हे राजश्रेष्ठ हूँ अने तू आपणे बन्ने लोकनाथ छीए परंतु हूँ पोते बहुरी समास मां छू अने तमे षष्ठी तत्पुरुष समास मां छो। तो आ छठी आठ जे श्लोक आपणे शीख्या नु भाषांतर पाछु जोई लीजो। एक पुरुष अने वीस स्त्रीओ स्नान करवा माटे सरयू नदीए गया। वीस स्त्रीओ पाछी आवी एक वीस स्त्रीओ पाछी आवी वाघे एक पुरुषनू भक्षण करे। सातमो श्लोक पहला अक्षरने छोड़ीने हूँ तूर छू मध्यम अक्षर विना हूँ चर छू आद्य मध्य अने अंतिम अक्षरोथी जोड़ायेलो हूँ कौन छू अरे वो कहो। तो जवाब शू मळे चतुर। हे राजश्रेष्ठ हूँ अने तू आपणे बन्ने लोकनाथ छीए परंतु हूँ पोते बहुव्रीहि समासमां छू अने तमे षष्ठी तत्पुरुष समासमां छे। तो आ आठे आठ श्लोकोनું ભાષાંતર આપણે જોઈ લીધું બરાબર। અને આ પદ્ય જે છે એ પદ્યના તમારે શ્લોકોનું ભાષાંતર લખવાનું પદ્યનું પછી સ્વાધ્યાય લખવાનું। સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર ગૃહકાર્યમાં લખવાના હું જે આપ્યા હોય તમારે નોટમાં લખવાના બરાબર। તો આ 19મું પદ્ય આજે આપણું પૂરું થયું સંસ્કૃતમાં।